નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને હંમેશની માફક આ વખતે પણ મારી માટે નવી જ માહિતી લઈને સામે આવ્યો છે. અને સૌથી પહેલાં આપણે માહિતી જોઈએ. જાપાનમાં સિફિલિસ વાયરસ કેર વર્તાવી રહ્યો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં વાયરસના 2500થી પણ વધુ કેસ નોંધાયા છે. જાતીય સંપર્ક દ્વારા ફેલાતી આ બીમારીના લગભગ 70% પીડિત તો પુરુષો જ છે. જાપાનમાં ફેલાઈ રહેલા આ રોગની વાત કરીએ મિત્રો, તો સિફિલિસ વાયરસનો છે મોટે ભાગે 20-50 વર્ષના પુરુષો તેમજ 20-30 વર્ષની વયની સ્ત્રીઓને લાગે છે. બાળકો ખાસ કરીને નવજાત શિશુઓ પણ તેમનો શિકાર બની રહ્યા છે. ચાલો જાણીએ કે વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો પણ શું છે. સિફિલિસ જાતીય સંસર્ગને લીધે થતો સૌથી જૂના રોગ પૈકીનો એક રોગ છે, જેમાં ઘટાડો થયો હોવાનું એક સમયે માનવામાં આવતું હતું. પરંતુ હવે તેના દર્દીઓની સંખ્યામાં ભયંકર વધારો થઈ રહ્યો છે. તે અત્યારે જાપાનમાં ફેલાયેલા આ રોગ દ્વારા થાય છે. પ્રાથમિક સિફિલિસમાં ચેપગ્રસ્ત વ્યક્તિ તેના પ્રાઇવેટ પાર્ટમાં ચેપ અથવા પગલ પર ઘા અથવા પિંપલ હોય છે, જેનાથી દુખાવો થતો નથી. સામાન્ય રીતે લોકો તેને અવગણે છે અને પછીના તબક્કામાં ત્વચા પર ફુલ્લીઓ દેખાય છે અને લસિકા માટે સૂજી જાય છે. તાવ સાથે નબળાઈ પણ આ લોકોને પ્રાથમિક માહિતી પ્રમાણે આવે છે. આ સાથે વ્યક્તિના વાળ ખરવા લાગે છે. ગંભીર કિસ્સાઓમાં તે હૃદય, મગજ અને રક્તકોશિકાઓ પર પ્રતિકૂળ અસર કરે છે. તેના કોઈ પણ તબક્કામાં સિફિલિસ નર્વસ સિસ્ટમ તેમજ આંખો અને કાનને ખરાબ રીતે અસર કરી શકે છે. મિત્રો, જાપાનમાં ફેલાયેલા આ સિફિલિસ વાયરસ કે સૌથી જૂના રોગોમાંનો એક રોગ છે તેની વિશેની વાત છે. આપણી ચેનલ પર હંમેશને વાપર આવા જ વિડીયો પ્રસારિત થતા જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી અને સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો. જય હિન્દ, જય ભારત.